गुड मॉर्निंग स्टूडेंट, આપણો સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન, બરોબર? હવે આપણે આજે શરૂઆત કરીએ એક નવા ચેપ્ટર થી અને એક નવા જ ટોપિક થી. ટોપિક સુધી પહોંચવા માટે આપણે એક પેલા નાની એવી એક સ્ટોરીનો અભ્યાસ કરી. આપણે ભારતની અંદર એવું બનતું હોય છે કે આપણે બધા લોકો જે છે એ ભારતની અંદર થી વિદેશની અંદર જવા માટે બહુ જ ટ્રાય કરતા હોઈએ, કારણ કે આપણે મોબાઈલની અંદર, બરોબર, ટીવીની અંદર, ન્યૂઝ પેપરની અંદર, દરેક જગ્યાએ જ્યારે આપણે કોઈક ને કોઈક એવી વસ્તુઓ જોતા હોય છે વિડીયોની અંદર ને બધી જગ્યાએ, તો આપણને એ લાઈફસ્ટાઈલ ગમે છે. આપણને એમ થાય કે કેવી લાઈફ જીવે છે, બરોબર, કેવી રીતે રહે છે, એની લેંગ્વેજ થી, બરોબર, એના વર્તન વ્યવહારથી આપણે ખૂબ પ્રભાવિત થઈએ છીએ. તો આપણે બધા અત્યારે ઇન્ડિયામાંથી ફોરેનમાં જવા માટે બહુ ટ્રાય કરતા હોય છે, અને એના માટે થઈને આપણે બહુ પ્રયાસો કરતા હોય છે કે જેથી કરીને આપણે ફોરેનમાં જઈ શકીએ. હવે વિદેશની વાત કરું તો ડેનમાર્કની અંદર બે વિદ્યાર્થી મિત્રો હતા. એ બંને વિદ્યાર્થી મિત્રો જે છે એ બંને વિદ્યાર્થી મિત્રો ભારતમાં આવી અને પોતાનું ફ્યુચર સેટ કરવા માટે થઈ અને પ્રયાસો કરતા હતા. આપણે બધા વિદેશમાં જવા માંગતા, જ્યારે ડેનમાર્કના બંને વિદ્યાર્થી મિત્રો ભારતમાં આવીને સેટલ થવા માંગતા હતા, બરોબર. આ બંને વિદ્યાર્થી મિત્રોએ આગળ જઈ અને પોતાને ત્યાં જ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને પોતાને ત્યાં જ એક નાની એવી સંસ્થાની શરૂઆત કરી, બરોબર. હવે યાદ રાખજો, તમારે આપણે ક્યાંક ને ક્યાંક આવો સિમ્બોલ લાઈફમાં જોયો છે. આપણે ઘણી જગ્યાએ ફરવા માટે જતા હોય છે અથવા રસ્તાની અંદર પણ ક્યાંક ક્યાંક આપણે નીકળતા હોય છે, તો આવો સિમ્બોલ જે છે એ આપણે રસ્તામાં ક્યાંક ને ક્યાંક જોયો છે, બરોબર. હવે આપણો ક્વેશ્ચન એ છે કે આ સિમ્બોલ છે શેનો અને સિમ્બોલ આવ્યો ક્યાંથી, બરોબર. તો યાદ રાખજો કે આ જે બે બંને વિદ્યાર્થી મિત્રોની હું વાત કરતો હતો, બરોબર, કે આની પહેલા જે બંને વિદ્યાર્થી મિત્રો ડેનમાર્કમાં હતા અને બંને એન્જિનિયર બન્યા અને એને એન્જિનિયર બની અને પછી નાની એવી એક કંપનીની શરૂઆત કરી. એ કંપની જે છે એનો ડેમો આવો હતો અને એ કંપનીનું નામ જે છે એ LNT છે, બરોબર, લાર્સન એન્ડ ટ્યુબ્રો. આ બંને વિદ્યાર્થી મિત્રો જે છે એનું નામ હતું, એકનું નામ હતું લાર્સન, જ્યારે બીજાનું નામ હતું ટ્યુબ્રો. એમાંથી બંનેના નામ ઉપર છે કંપનીનું નામ મૂકવામાં આવ્યું લાર્સન એન્ડ ટ્યુબ્રો. હવે આ લાર્સન એન્ડ ટ્યુબ્રો જે છે એ ભારતમાં આવવા માંગતા હતા, પણ બન્યું એવું કે 1938ની અંદર ડેનમાર્કની અંદર એ દૂધની જે ડેરી હોય, એ દૂધની ડેરીની અંદર નાની નાની જે સામગ્રી હોય, દાખલા તરીકે ફેટ ઓછા કરવા માટેની મશીનરી હોય, એ મશીનરી ઉપર એ બંને વિદ્યાર્થી મિત્રો વર્ક કરતા હતા, બરોબર. વર્ક કરતા કરતા બન્યું એવું કે 1938 પછી 1939 આવ્યું. હવે આપણને બધાને ખબર છે કે વિશ્વ આખાની અંદર 1939 આ એક એવું વર્ષ છે કે જેને વિશ્વની અંદર ધરમૂળથી સુધારો કરી નાખ્યો, બરોબર. કારણ કે 1939 ની અંદર શરૂ થયું વિશ્વયુદ્ધ, સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ. હવે વિશ્વની અંદર જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, એટલે આ બંને વિદ્યાર્થી મિત્રો જે હતા લાર્સન અને ટ્યુબ્રો, એની નાની એવી જે કંપની હતી એ ખોટમાં જવા માંડી. શા માટે? કારણ કે ત્યાંની જે પોતાની કંપની હતી એની નાની નાની મશીનરીને વસ્તુઓ એ વિદેશમાંથી આયાત કરતા હતા, બરોબર, ઇમ્પોર્ટ કરતા હતા, તો એ બધી વસ્તુઓ જે છે ધીમે ધીમે બંધ થઈ ગઈ, તો આની કંપની નુકસાનમાં જવા માંડી. વસ્તુઓ તો ક્યાંયથી મળે નહીં તો શું કરે, એટલે આ બંનેની કંપની જે છે લોસમાં જવા માંડી, ખોટમાં જવા માંડી. હવે બંનેએ વિચાર્યું કે હવે ડેનમાર્કમાં આપણા માટે કોઈ ફ્યુચર નથી, તો એ બંને એવો વિચાર કરી અને આવ્યા ઇન્ડિયાની અંદર, બોમ્બેની અંદર. બંને લોકો આવ્યા લાર્સન અને ટ્યુબ્રો, બોમ્બેની અંદર એક નાની એવી એક ઓફિસ લીધી એણે. એ ઓફિસ બહુ નાની હતી, એક ટેબલ સમાય અને ટેબલની ઉપર માત્ર એક બે લેપટોપ રહી શકે, બે ખુરશી સમાય, એવી નાની એવી ઓફિસ હતી એની પાસે. નાની એવી ઓફિસની અંદર એના પહેલાં ડિઝાઇનનું એવું થોડું થોડું વર્ક શરૂ કર્યું. થોડોક એનો બહુ લાંબો વિચાર આવ્યો કે આપણે એવી કંપનીની સ્થાપના કરે કે જે કંપની કોઈ દિવસ લોસમાં ન જાય, બરાબર, મતલબ કે બેનિફિટ મળવો જોઈએ, ફાયદો મળતો જ રહેવો જોઈએ. તો એને LNT કંપની જે છે એ રનિંગ કરી 1939ની અંદર ઇન્ડિયાની અંદર, અને બોમ્બેની અંદર એને પહેલાં વહેલા એક શિપયાર્ડની શરૂઆત કરી. આ શિપયાર્ડ જે છે એ બહુ નાનું એવું હતું, અને શિપયાર્ડનું કામ હતું જે પેલા જહાજો આવતા હોય, વિશ્વયુદ્ધ ચાલતું હતું, યાદ રાખજો, આખા વિશ્વની અંદર વિશ્વયુદ્ધ ચાલતું હતું, અને વિશ્વયુદ્ધની અંદર જેવા મોટા મોટા જહાજો જતા હોય, બરાબર,
એ બધાને મોટું નુકસાન થતું હોય યુદ્ધની અંદર, એટલે તૂટી જાય ભાંગી જાય તેનું રિપેરિંગ કરવું હોય એના માટે કોઈ સંસ્થા જ નથી, તો શું કરવાનું? તો બંને એવી સંસ્થા ખોલી કે જે એ જહાજનું રિપેરિંગ કરી શકે. તો 1939માં આ બંને વિદ્યાર્થી મિત્રોએ લાર્સન અને ટ્યુબરોલ બંને સાથે મળીને એલએનટીની શરૂઆત ઇન્ડિયામાં કરી, બરાબર, અને શિપયાર્ડથી એને શરૂઆત કરી. આ કંપની ધીમે ધીમે એટલી બધી ગ્રો કરી કે ખાલી 5-6 વર્ષની અંદર, 1939 ખબર છે, 1939થી લઈને 1945 સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું, પરંતુ આ માત્ર આટલા જ ટાઈમની અંદર આ કંપની જે છે એટલી બધી ગ્રો કરી કે બંનેની કંપની જે નાનું નાનું ટર્નઓવર કરતી હતી એ હવે કરોડોમાં રમતી હતી, એવી મોટી કંપની બની ગઈ. ખાલી એટલું જ નહીં, અત્યારે મિત્રો આ કંપની એલએનટી એવી કંપની છે જે વિશ્વની અંદર લગભગ 35-40 જેટલા દેશો, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા એ બધા ખંડોની અંદર લગભગ 35-40 જેટલા દેશો એવા છે કે એમની અંદર કંપની કામ કરે છે, બરાબર. સૌથી મોટી આ કંપનીની સિદ્ધિ એ છે મિત્રો કે જ્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ નજર કરીએ સરદાર પટેલ સામે, બરાબર, 182 કિલોમીટર મોટી મૂર્તિ, બરાબર, તો એ બનાવવામાં પણ આ કંપનીનો પોતાનો ફાળો છે એલએનટીનો. અને એમ પણ કહેવાય છે કે અત્યારે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ જે ઇન્ડિયાની અંદર ચાલે છે, કરંટની વાત કરીએ તો એ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની અંદર પણ એલએનટીનો મોટો ફાળો છે, બરાબર. એટલું તો ઠીક, આ કંપની જે છે એ આપણા ઇન્ડિયાની અંદર માત્ર આવી જ વસ્તુઓ નથી બનાવતી, પરંતુ નાની નાની બીજી વસ્તુઓ પણ ઘણી બધી બનાવે છે અને એની પાછળ પણ એનું બહુ મોટું ફોકસ છે. ફોર એક્ઝામ્પલ, સાદી રીતે વાત કરીએ તો આપણા દેશની અંદર જે સડક માર્ગો બને છે એ સડક માર્ગો બનાવવામાં પણ એલએનટીનો બહુ મોટો ફાળો છે, બરાબર. આપણે એમ કહીએ કે સડક માર્ગો તો બધી ગવર્નમેન્ટ બનાવે, સરકાર બનાવે, એવું હોતું નથી. હા, બનાવવાનું કામ સરકારનું છે, પરંતુ સરકાર જે છે એ આપણી ગવર્નમેન્ટ ઈ એલએનટી પાસે આવા પ્રોજેક્ટ જે છે આપતી હોય છે, સડકો બનાવવા માટેના, બરાબર, હેલીપેડ બનાવવા માટેના, આ બધી વસ્તુઓ બનાવવાનો પ્રોજેક્ટ જે છે એ આવી કંપનીઓને સોંપી દેતી હોય છે અને આવી કંપનીઓ જે છે એ આ વસ્તુઓ બનાવી અને તૈયાર કરી આપતી હોય છે, બરાબર. આપણે પણ ઘણી વખત જોતા હોય કે રસ્તામાં આપણે જ્યારે પસાર થતા હોય ને તો રસ્તાની અંદર ટોલ ટેક્સ નાખવું આવે, ટોલ નાખવું. તો એ ટોલ નાખવું આવ્યું ક્યાંથી? તો એ જે તે કંપનીનું હોય, દાખલા તરીકે એલએનટીનું છે, તો એ એલએનટી જે છે એક રોડ બનાવી દે છે આપણને, અને રોડ બનાવ્યા પછી એ પોતાનું ટોલ નાખી દે છે, એમાંથી એ પૈસાની ઉઘરાણી કરે છે અને જેટલું પણ એની ઇન્કમ થાય છે એ પોતાની હોય છે, બરાબર. એ 5-10 વર્ષ સુધી ટોલ નાખું ચાલે છે અને એ રોડ અને રસ્તાઓ બનાવે છે. એટલે આપણા દેશની અંદર એલએનટી જે છે રોડ અને રસ્તાઓ બનાવે છે. પેલું તો આપણો ટોપિક મૂળ છે સડક માર્ગો. હવે સડક માર્ગોની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં જોવા જઈએ, બહુ પ્રાચીન સમય છે, તો આપણા ઇતિહાસની અંદર સમ્રાટ અશોકનું નામ બધાએ સાંભળ્યું હશે, બરાબર, અથવા ચંદ્રગુપ્ત મૌર્યનું નામ સાંભળ્યું હશે. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક જે થઈ ગયા એના સમયગાળાથી છે કે આપણા દેશની અંદર સડક માર્ગોની શરૂઆત તો થઈ ગઈ. એ લોકોએ ભારતની અંદર છે મગધથી લઈને કંદહાર સુધીના મોટા મોટા લાંબા સડક માર્ગો બનાવ્યા હતા, બરાબર. પણ એ તો એ કાચા માર્ગો હતા અને માર્ગોની જાળ જે છે આ બંને રાજાઓથી શરૂઆત થઈ હતી છે ઇન્ડિયાની અંદર, ભારતમાં. પરંતુ સમય જતાં આ સડક માર્ગો જે છે એ બહુ વિકરાળ અને મોટું રૂપ ધારણ કર્યું છે અને એમ કહેવાય કે આખા વિશ્વની અંદર અમેરિકા, ચાઇના અને થર્ડ રેન્ક ઉપર આપણું ભારત આવે છે. ત્રીજા નંબર ઉપર વિશ્વની અંદર સડક માર્ગોમાં ભારત વર્લ્ડની અંદર ત્રીજા નંબરે છે અત્યારે, કારણ કે એવડી મોટી સડક માર્ગ છે. કારણ કે સડક માર્ગો આપણે એમ જોવા જઈએ કે આપણા ઘરે સુધી તો રેલવે માર્ગો તો આવતા નથી. રેલવેની પટ્ટી આપણા ઘર સુધી આવે ના, બરોબર. તો શું પ્લેન આપણા ઘર સુધી સીધું આવે ના, હેલિકોપ્ટર પણ નથી આવતું, કોઈ જળ માર્ગ પણ સીધે સીધું જહાજ આપણા ઘર સુધી નથી આવતું. આપણા ઘર સુધી આવે છે શું? સડકો. તો આ સડકો જે છે એ દરેક વ્યક્તિના વિકાસમાં અને દરેક દેશના વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે, બરોબર. આપણે અત્યારે તો કોઈ પણ જગ્યાએ બેઠા હોય આપણા કાનની અંદર હોર્ન સંભળાશે ફટાફટ. શા માટે? કારણ કે બાજુમાં સડક માર્ગો છે જ દરેક જગ્યાએ, એટલે આપણા ઘર સુધી સડકો આવે છે. એટલે સડકો આપણા દેશના વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે, બરોબર. હવે આમ જોવા જઈએ તો આપણા દેશની અંદર સડકો મુખ્યત્વે 5 પ્રકારની છે. પહેલું, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, કે જેને આપણે બધા ટૂંકમાં
એનએચ કહેતા હોય નેશનલ હાઈવે બરાબર નેશનલ હાઈવે એવું આપણે સાંભળતા જ હોઈએ છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેને આપણે બધા નેશનલ હાઈવે કહીએ છીએ બરાબર હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શું છે તો સમજજો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે ને એ બનાવવાનું કામ આપણી કેન્દ્ર સરકાર કરતી હોય છે હવે તમે હમણાં એમ કહેશો કે સર તમે તો હમણાં એમ કહેતા હતા કે એલએનટી આપણા રસ્તાઓ બનાવે છે તમે એમ કહેશો કે કેન્દ્ર સરકાર બનાવે છે હા કામ કોનું છે કેન્દ્ર સરકારનું પરંતુ એલએનટી બનાવે છે અલગ વસ્તુ છે એ તો જે તે ખાનગી કંપની છે અને એને પ્રોજેક્ટ આપવામાં આવે છે પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવાનું એનું સમારકામ કરવાનું એમાં રિપેરિંગ આ તે બધી ખર્ચાઓ કરવાનું એ કામ કોનું હોય કેન્દ્ર સરકારનું એનો વિભાવ ખર્ચ બધી જ વસ્તુઓ કેન્દ્ર સરકાર ઉપર હોય બરાબર આપણા દેશની કેન્દ્ર સરકાર આપણા દેશના દરેક જગ્યાએ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે એને સમારકામ વિભાવ એ નવા બનાવવા બરાબર એનું કામ એ કરે છે બરાબર એ વાત તો થઈ આપણે ગુજરાતની વાત કરીએ કે આપણે ગુજરાતની અંદરથી કયા કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે તો આપણે ગુજરાતની અંદરથી મુખ્યત્વે 6 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે જોજો ટોપિક ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય ધોરીમાર્ગો આ 2 માર્ક્સની અંદર 10માં બોર્ડમાં ઘણી વખત પૂછાય છે પ્રશ્ન બરાબર એટલે આના ઓછામાં ઓછા તમારે 5 થી 6 પોઈન્ટ યાદ રાખવા બહુ જરૂરી છે તો કેન્દ્ર સરકાર જે છે આ માર્ગો બનાવે છે નિભાવ ખર્ચાઓ બધું કરે છે બીજું ગુજરાતની અંદર કયા કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે તો 6 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે 41 કારણ કે 27 નંબર નો જે નેશનલ હાઈવે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ આપણે અહીંયાથી જ પસાર થાય છે રાજકોટ થી તમે ગોંડલ જાઓ તો વચ્ચે રસ્તામાં ક્યાંક ને ક્યાંક બોર્ડ આવશે માઇલસ્ટોન આવશે ઓકે ચલો માઇલસ્ટોન એટલે શું માઇલસ્ટોન માઇલ એટલે એ અંતર દર્શાવતું એકમ છે બરોબર જ્યારે સ્ટોન એટલે કે પથ્થર તો અંતર દર્શાવતો પથ્થર એને કહેવાય માઇલસ્ટોન યાદ રાખજો રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય ને એની અંદર ઉપર પીળો કલર હોય અને નીચે સફેદ કલર હોય આવો પથ્થર તમે રસ્તામાં ક્યાંક જોયો હશે બરાબર અહીંથી નેશનલ હાઈવે ઉપર તમે ગમે ત્યાં જાઓ છો તો નેશનલ હાઈવે ઉપર ઉપર પીળો કલર નીચે સફેદ કલર હોય આવો તમે પથ્થર માઇલસ્ટોન જોયો હશે અને કહેવાય રાષ્ટ્રીય ધોરીમાર્ગો 27 નંબર લખેલો નેશનલ હાઈવે લખેલો માઇલસ્ટોન તમે રાજકોટ થી ગોંડલની વચ્ચે ક્યાંક ને ક્યાંક જોતા હશો એ આ 27 નંબરનો નેશનલ હાઈવે તો બહુ લાંબો છે બરાબર છેક દીવ સુધી ઉના સુધી જાય છે પરંતુ એનો તમારે નાનું એવું ઉદાહરણ જોવું હોય તો રાજકોટ થી તમે ગોંડલ જતા હોય તો રસ્તામાં એ 27 નંબરનો નેશનલ હાઈવે આવે છે બરાબર અને એનો માઇલસ્ટોન પીળા અને સફેદ રંગનો એટલે કે ઉપર પીળો હોય નીચે સફેદ કલર હોય એને એનો માઇલસ્ટોન કહેવામાં આવે છે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે એ આપણને એનો શું ફાળો આપણા દેશમાં અથવા એ શા માટે ઇમ્પોર્ટન્સ એનું અગત્યતા શું એનું મહત્વ શું તો એની ઇમ્પોર્ટન્સ એ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું કે એ આપણા દેશના દરેક રાજ્યોને જોડે છે જોજો આપણા દેશની અંદર જેટલા પણ રાજ્યો છે બરાબર તે બધા રાજ્યોને એક કનેક્ટેડ રાખે છે એકબીજા સાથે અને આપણા દેશની મુખ્ય રાજધાની સુધી એને કનેક્ટેડ કરે છે બરાબર બીજું આપણા દેશની અંદર ની આજુબાજુમાં બોર્ડર ઉપર ખાસ કરીને આપણી બોર્ડર ઉપર ઘણા બધા આપણા નેબર કન્ટ્રીઝ બધા પડોશી દેશો આવેલા છે બરાબર પાકિસ્તાન છે ચાઇના છે ભૂતાન છે નેપાળ છે બાંગ્લાદેશ છે મ્યાનમાર છે શ્રીલંકા છે આ બધા આજુબાજુમાં આવેલા નેબર કન્ટ્રીઝ કહેવાય બરાબર પડોશી દેશો તો આ પડોશી દેશો સાથે પણ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે એ આપણને કનેક્ટેડ રાખે છે આ ટોપિક પણ ખાસ યાદ રાખજો બરાબર બીજું આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે છે એની અંદર એક બીજી મોટી યોજના અત્યારે ચાલુ છે બરાબર આપણા દેશની અંદર દિલ્હી થી મુંબઈ મુંબઈ થી ચેન્નઈ અને ચેન્નઈ થી કલકત્તા અને કલકત્તા થી ફરી દિલ્હી આ એક આવી સુવર્ણ ચતુર્ભુજ યોજના આપણા દેશમાં અમલમાં છે અને એના ઉપર રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનેલા છે
દિલ્હી થી લઈને બોમ્બે સુધી આમાં ઘણા બધા વચ્ચે અટક સ્થાનો પણ આવે છે. આ ખાસ યાદ રાખજો, આ મેપમાં પણ પૂછાય છે. જ્યારે આપણે મેપ કરીએ છીએ ત્યારે મેપની અંદર ખાસ યાદ રાખવા જેવું છે, બરાબર ને? એક માર્ક આખો પાકો થઈ જાય. દિલ્હી થી લઈને બોમ્બે સુધી વચ્ચે અટક સ્થાનો આવતા હોય છે. ગાંધીનગર છે, અમદાવાદ છે, બરાબર, ઉદયપુર છે વગેરે જેવા સ્થળો. પરંતુ દિલ્હી થી બોમ્બે, બોમ્બે થી ચેન્નઈ, ચેન્નઈ થી કલકત્તા, કલકત્તા થી ફરી દિલ્હી, બરાબર. સુવર્ણ ચતુર્ભુજ યોજના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ની અંદર અત્યારે લાગુ કરાઈ છે અને આપણા દેશની અંદર આ અત્યારે ચાલુ છે, બરાબર. તો આ થયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, બરાબર. કેન્દ્ર સરકાર બનાવે એના માઇલસ્ટોન, ગુજરાતમાંથી કયા કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે, પડોશી દેશોમાં પણ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગો જાય છે, એના દ્વારા આપણો વેપાર આ તે બધું થાય છે, બરાબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. અને સુવર્ણ ચતુર્ભુજ આ 5-6 પોઈન્ટ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને 5-6 પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર મિત્રો. જેથી કરીને તમે 2 માર્ક્સની આખી ટૂંકમાં જે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર લખી શકો, બરાબર. ઓકે, આ તો એક ટોપિક થયો આપણો. હવે આપણો સડક માર્ગોની અંદર, ભારતના સડક માર્ગોની અંદર બીજો ટોપિક જોઈએ. બીજો ટોપિક છે રાજ્ય ધોરીમાર્ગો. હવે આપણા દેશની અંદર આપણે પહેલો ટોપિક જોયો રાષ્ટ્રીય ધોરીમાર્ગો સડક માર્ગોનો, આ બીજો ટોપિક છે રાજ્ય ધોરીમાર્ગો, બરાબર. હવે એવી જ રીતે આની અંદર પણ ટોપિક ખાસ યાદ રાખવાના છે, બરાબર. પરંતુ હા, 2 માર્ક્સ ની અંદર આ ટૂંકનો પૂછાતી નથી. મેબી જો મોટો ક્વેશ્ચન પૂછાય જાય કે ભારતની સડક માર્ગોનું વર્ણન કરો, તો રાષ્ટ્રીય સડક માર્ગો, રાજ્ય ધોરી માર્ગો આ બધી આપણને અંદર એમાં આવશે. પરંતુ રાજ્ય ધોરી માર્ગો શું છે, બરાબર. તો આપણે પહેલામાં જોયું હતું કે રાષ્ટ્રીય ધોરી માર્ગો કોણ બનાવે, તો કે કેન્દ્ર સરકાર. એવી જ રીતે રાજ્ય ધોરી માર્ગો કોણ બનાવે, તો કે જે તે રાજ્ય સરકાર હોય ને, બરાબર. ગુજરાત છે તો ગુજરાતની રાજ્ય સરકાર હોય, મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્રની રાજ્ય સરકાર હોય, પંજાબ છે તો પંજાબની રાજ્ય સરકાર હોય, એ રાજ્ય સરકારો જે હોય ને એ રાજ્ય ધોરીમાર્ગો પોતાના બનાવતી હોય છે, બરાબર, અને પોતાના રાજ્યની અંદર અમલી કરતી હોય છે. હવે એ રાજ્ય ધોરીમાર્ગો રાજ્ય સરકાર બનાવે, એનો નિભાવ, એનો ખર્ચ, એની સુવિધાઓ, સવલત આ બધી જાળવવાનું કામ કોનું હોય, રાજ્ય સરકાર. બીજું, આ રાજ્ય ધોરીમાર્ગો શા માટે, એનું ઇમ્પોર્ટન્સ શું, એનું મહત્વ શું? તો કે આપણા દેશની અંદર જેટલા પણ રાજ્યો છે, રાજ્યોની અંદર દરેક જગ્યાએ જિલ્લાઓ આવેલા છે, બરાબર. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો રાજકોટ, અમદાવાદ, બરાબર, ગાંધીનગર, જૂનાગઢ, આ બધા અલગ અલગ જિલ્લાઓ છે. તો અલગ અલગ જિલ્લાઓને રાજ્યની મુખ્ય જે રાજધાની હોય, બરાબર, આપણા રાજ્યની મુખ્ય રાજધાની છે ગાંધીનગર. તો ગાંધીનગર સુધી દરેક જિલ્લાઓને કનેક્ટ રાખવાનું કામ રાજકોટ છે, અમદાવાદ છે, બરાબર, જૂનાગઢ છે. તો આ બધા જ જિલ્લાઓને એકબીજા સાથે, ગાંધીનગર સાથે કનેક્ટેડ રાખવા માટેના આ રાજ્ય ધોરીમાર્ગો છે, બરાબર. જેથી કરીને મુખ્ય મુખ્ય સ્થળો બધા એની સાથે કનેક્ટેડ રહીએ. બીજું, આપણા રાજ્યની અંદર અલગ અલગ પોર્ટ, બંદરો આવેલા હોય છે, બરાબર. બીજા મોટા શહેરો આવેલા છે કે જે જિલ્લાઓ નથી, બરાબર. મોટા તાલુકાઓ હોય અથવા તો મોટા બંદરો હોય અથવા એવા શહેરો હોય કે જે ખૂબ વિકસિત હોય, તો એવા દરેક સ્થળોને આપણે રાજ્ય, આપણા મુખ્ય રાજધાની જે હોય રાજ્યની, એની સાથે કનેક્ટેડ જોડી રાખવાનું કામ આ રાજ્ય ધોરીમાર્ગો કરે છે, બરાબર. માઇલસ્ટોનની આપણે ટોપિકમાં આપણે વાત કરી હતી કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની અંદર માઇલસ્ટોન હોય એ કેવા કલરનો હોય, તો કે ઉપર પીળો અને નીચે સફેદ. તો એવી રીતે રાજ્ય ધોરીમાર્ગો હોય ને, એમાં જે કેવો બોર્ડ લીલા કલરનો છે, એવી રીતે ઉપર લીલો કલર હોય અને એનો માઇલસ્ટોન જે છે માઇલસ્ટોન રાજ્ય ધોરીમાર્ગનો ઉપર લીલા કલરનો, નીચે સફેદ કલરનો આવો હોય છે. તમે યાદ રાખજો, કોઈ પણ રસ્તા ઉપર જશો તો માઇલસ્ટોન તમને લીલા કલરનો અને વચ્ચે નીચે સફેદ કલરનો આવો જોવા મળશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંની વાત કરું તો ગોંડલથી તમે જસદણ જશો તો વચ્ચે એક માઇલસ્ટોન આવશે જે આવા ગ્રીન કલરનો તમને જોવા મળશે, બરાબર. અને એમાં જે તે સ્થળનું અંતર લખ્યું હોય કે અહીંયાથી જસદણ તો કે 30-32 કિલોમીટર, બરાબર. તો રાજ્ય ધોરીમાર્ગનો માઇલસ્ટોન કેવા કલરનો હોય, લીલા અને નીચે સફેદ, બરાબર. લીલો કલર ખાસ યાદ રાખવાનો. નેશનલ હાઈવે ની અંદર યલો કલર, એટલે કે પીળો કલર ખાસ યાદ રાખવાનો, બરાબર. આ રીતે રાજ્ય ધોરીમાર્ગો હોય તો એને આપણે ટૂંકમાં કહેતા હોય સ્ટેટ હાઈવે, એટલે કે SH, બરાબર, સ્ટેટ હાઈવે. આ થયું રાજ્ય ધોરીમાર્ગો, આ થયો આપણો બીજો ટોપિક. હવે જોઈએ આપણે ત્રીજો ટોપિક, બરાબર.
જિલ્લા માર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો કેન્દ્ર સરકાર બનાવે, બરાબર, રાજ્ય ધોરીમાર્ગો રાજ્ય સરકારો બનાવે, તો જિલ્લા માર્ગો કોણ બનાવે? જિલ્લા પંચાયતો. જેતે જિલ્લાની અંદર પોતાની જિલ્લા પંચાયત હોય, રાજકોટ જિલ્લા પંચાયત અહીંયા આવશે, બરાબર. તો રાજકોટ જિલ્લા પંચાયત પોતાના જિલ્લાની અંદર દરેક માર્ગો જે છે, જિલ્લા માર્ગો, એ બનાવવાનું કામ એ પોતે જાતે કરે, બરાબર. એટલે યાદ રાખવાનું, જિલ્લા પંચાયતો જિલ્લા માર્ગો બનાવે. બીજું, આ જિલ્લા માર્ગ જે છે એનું મહત્વ શું, એ કોને કનેક્ટેડ રાખે? તો આપણને ખબર છે કે જેમ એક દેશની અંદર બધા રાજ્યો એને કનેક્ટેડ રાખવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઇમ્પોર્ટન્ટ છે, દરેક જિલ્લાઓ હોય રાજ્યની અંદર એને કનેક્ટેડ રાખવા માટે રાજ્ય ધોરીમાર્ગ ઇમ્પોર્ટન્ટ છે, તો એવી જ રીતે દરેક જિલ્લાની અંદર ઘણા બધા તાલુકા આવેલા હોય, બરાબર. દાખલા તરીકે રાજકોટની અંદર ગોંડલ છે, જસદણ છે, તો બધા તાલુકા છે, તો એ તાલુકાને મુખ્ય સ્થળ સાથે, દાખલા તરીકે રાજકોટ જિલ્લો છે, રાજકોટ જિલ્લા પંચાયત છે, એની સાથે કનેક્ટેડ રાખવાનું કામ આ જિલ્લા માર્ગો કરે છે, બરાબર. અને એનો નિભાવ ખર્ચ, એને નવા બનાવવા, સુધારા વધારા, એ બધું જિલ્લા પંચાયત ઉપર હોય, બરાબર. આ થયો આપણો ત્રીજો ટોપિક, જિલ્લા માર્ગો જિલ્લા પંચાયતો બનાવે, અને એક જે તે જિલ્લાનું મુખ્ય મથક હોય એની સાથે તાલુકાઓને અને અગત્યના શહેરો જે હોય, બંદરો કે હોય, તેને એ કનેક્ટેડ રાખે છે, બરાબર. હવે જોઈએ આપણે ચોથો ટોપિક, ગ્રામ્ય માર્ગ અથવા ગ્રામીણ એપ્રોચ રોડ જેને કહેવાય, બરાબર. આપણા ગામડાની અંદર જે નાની નાની કાચી સડકો હોય એને કહેવાય ગ્રામ્ય માર્ગ અથવા તો ગ્રામીણ એપ્રોચ રોડ કહેવામાં આવે. આમ જોઈએ તો આ રસ્તાઓ ખૂબ કાચા હોય છે, કારણ કે દરેક ગામડાની અંદર તમે જશો તો ગામડા હજુ એટલા બધા બધા ડેવલપ નથી થયા. હા, ઘણા બધા ગામડાની અંદર તમને પાકા રસ્તાઓ પણ જોવા મળશે, પણ અમુક હજી કેટલા બધા ગામડા એવા છે, ઘણા બધા, કે એમની અંદર કાચા રસ્તાઓ મોટા પાયે જોવા મળશે. પણ આપણા દેશની અંદર આ ગ્રામ્ય માર્ગો જે છે બનાવવાનું કામ ગ્રામ પંચાયત કરે છે, પરંતુ આ બધા બહુ કાચા રસ્તાઓ હતા. ચોમાસું આવે ને એટલે સારો વરસાદ પડે એટલે આ બધું જે છે એ ધોવાય છે, અને ત્યાં માત્ર માટી રહે, એટલે એક ગામમાં બીજા ગામમાં જવું હોય તો પણ બહુ તકલીફ પડે, બરાબર. તો આ રસ્તાઓ હોવા બહુ જરૂરી છે, કારણ કે જેથી કરીને ગામડાઓનું પરિવહન જે છે અટકે નહીં, બરાબર. તો આ ગ્રામ્ય માર્ગો બનાવવા માટે સૌ પ્રથમ આપણા દેશની અંદર 2000 ની સાલની અંદર અટલ બિહારી વાજપેયી જે છે એની સરકાર આવી, અને અટલ બિહારી વાજપેયી આપણા દેશની અંદર આ રસ્તાઓ બનાવવા માટે એક અગત્યની સ્કીમ, યોજના આપણા દેશની અંદર મૂકી દીધી, અને એનું નામ હતું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. ગામડાની અંદર જે રસ્તાઓ જે છે ને એને સુધારવા, બરાબર, એને નવી હાલતમાં બનાવવા, એને ડામર પટ્ટીઓ બનાવી જે નાની નાની હોય એ રસ્તાઓ બનાવવા માટેની આ યોજના હતી, 2000 ની સાલમાં અમલમાં આવી હતી, બરાબર. અને એના દ્વારા આપણા દેશના દરેક ગામડાની અંદર એક ગામડું જે હોય, બરાબર, ત્યાંથી લઈ અને આસપાસની અંદર તાલુકો હોય અથવા તો બીજો મુખ્ય માર્ગ નીકળતો હોય ત્યાં સુધીનો જે રસ્તો હોય એ બનાવવા માટેની આ યોજના હતી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. અત્યારે પણ તમે ઘણી જગ્યાએ ગામની, કોઈ પણ ગામની અંદર જતા હોય તો ગામની અંદર આવા સિમ્બોલ તમે જોતા હશો, બરાબર. અને એમાં લખ્યું હોય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, બરાબર, બ્લેક કલરની અંદર. આ છે ગ્રામ્ય માર્ગો જે દરેક ગામડા માટે બહુ મહત્વના છે, બરાબર. આને કહેવાય ગ્રામ્ય માર્ગો જે ગ્રામ પંચાયતો બનાવે. અટલ બિહારી વાજપેયી યોજના બહુ સરસ મજાની કાઢી હતી જેથી કરીને ગામડાઓનો વિકાસ થાય અને એ પણ પછાત રહી ન જાય, બરાબર. હવે સડક માર્ગોની અંદર પાંચમો અને ઇમ્પોર્ટન્ટ અને છેલ્લો ટોપિક જોઈએ, બરાબર, એ છે સરહદી માર્ગ. આપણને થાય કે આ કેવો માર્ગ, સરહદી માર્ગ, બરાબર. શું બોર્ડર ઉપર કઈ હોતું હશે? હા, બોર્ડર ઉપર જ હોય છે, બરાબર. આપણા દેશની અંદર આવી એક સંસ્થા છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે છે ને એની સ્થાપના સંસદે કરી હતી 1960 માં. હવે આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે છે ને, અને એમસીક્યુ ઘણી વખત બહુ પૂછાય છે, યાદ રાખજો ખાસ, બરાબર. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એની સ્થાપના 1960 માં થઈ હતી.
હવે આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે છે ને BRO ટૂંકમાં એને BRO કહે ડો બરાબર એ ની સ્થાપના 1960 માં થઈ એ આ સરહદી માર્ગો બનાવવાનું કામ કરે છે હવે આપણને થાય કે ઈ આ સરહદી માર્ગો શા માટે બનાવે છે તો આપણને ખબર છે કે અત્યારનો તાજેતરની વાત કરીએ તો ચીન અને ભારત વચ્ચે બહુ તંગદિલી જેવી પરિસ્થિતિ ઊભી થાય છે આપણને એમ થાય કે ક્યારેક ક્યારેક તો એવી સમસ્યા ઊભી થઈ જાય છે કે જાણે થાય કે યુદ્ધ થશે હમણાં બરાબર તો જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય ભારત અને પાકિસ્તાન છે ભારત અને ચાઇના છે તો આવા સમયની અંદર શું કરવું ત્યાં આપણા સૈનિકો જે છે આપણું સૈન્ય જે છે એના સુધી સામાન બધો પહોંચાડવા માટે બરાબર દારૂ ગોળો બંદૂકો આ તે બધી વસ્તુઓ પહોંચાડવા માટે આપણે શું કરવું પડે તો કે આ સરહદી માર્ગો જે છે એનો ઉપયોગ લેવો પડે એ બહુ ઉપયોગી છે એના માટે બરાબર આપણી દરેક જગ્યાએ બોર્ડર ઉપર ઉત્તર પૂર્વના રાજ્યની અંદર જે તો છે આસામની ઉપર છે ત્રિપુરા છે અરુણાચલ પ્રદેશ થઈ બરાબર આસામ છે આ બધા વિસ્તારોની અંદર આ સરહદી માર્ગો આવેલા છે ઉત્તરમાં જાવ છે જમ્મુ કાશ્મીર પંજાબ બરાબર રાજસ્થાન તો એ દરેક જગ્યાએ સરહદી માર્ગો આવેલા છે હવે યાદ રાખજો આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ માત્ર ખાલી આ રસ્તાઓ બનાવતી જ નથી પરંતુ તમને ખબર છે કે અત્યારે શિયાળો ચાલે છે તો આ શિયાળાની અંદર જ્યારે તમે ઉત્તરમાં ફરવા જશો ને બરાબર જમ્મુ કાશ્મીરમાં તો તમને ખ્યાલ આવશે કે જમ્મુ કાશ્મીરની અંદર આપણે ફરતા હોય તો ત્યાં આપણે ચાલવું હોય તો પણ બહુ તકલીફ પડે રોડ પર કારણ કે બરફ જ્યારે ત્યાં હિમવર્ષા થાય તો બરફ છવાઈ ગયો હોય બધે તેવામાં ચાલવું પણ બહુ કઠિન પડતું હોય આવી પરિસ્થિતિમાં પણ રસ્તાઓ જે હોય એના ઉપર બરફ પથરાયેલો હોય તો એ બરફ હટાવવા માટેનું કામ BRO આ સંસ્થા કરે છે બરાબર અને BRO સંસ્થા જે છે આ બધું જ કામ ત્યાં બરફ હટાવવો એની ઉપરથી બરફ હટાવીને રસ્તાઓ નવા બનાવવા એ બધું કામ આ સંસ્થા કરે છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે આજે આપણે થયા 5 ટોપિક બરાબર જે મુખ્ય હતો સડક માર્ગ એની નીચે અગત્યના 5 ટોપિક થયા એક થયો રાષ્ટ્રીય ધોરીમાર્ગો બીજો થયો રાજ્ય ધોરીમાર્ગો ત્રીજો જિલ્લા માર્ગો ચોથું ગ્રામ્ય માર્ગો અને પાંચમું થયું સરહદી માર્ગ બરાબર આ પાંચે પાંચ ટોપિક આની નીચે આવે છે બરાબર આપણે ઇતિહાસથી લઈ અને અત્યાર સુધી આ ટોપિકનું વર્ણન કર્યું થેન્ક યુ વેરી મચ